નમસ્કાર. આ તો તોડી નાખી એકમમાં રાજ્ય કક્ષાના ગણિત વિજ્ઞાન પ્રદર્શનની અંદર જૂનાગઢ ચાપરડા ખાતે એફએમ વિશેષનું પ્રદર્શન રાખવામાં આવ્યું છે, જેની અંદર વડોદરા અને છોટા ઉદેપુર ડાયટના ઉપક્રમે એક સ્ટોલ અહીંયા પણ પ્રદર્શન માટે રાખવામાં આવ્યો છે. ન્યૂ એજ્યુકેશન પોલિસી અંતર્ગત ત્રણ મહત્વના જે પ્રોગ્રામો છે તેમાં નિપુણ ભારત અંતર્ગત બાળકોની અંદર પાયાના સંખ્યા જ્ઞાન અને અક્ષર જ્ઞાન તેના અધ્યયન નિષ્પત્તિઓની સિદ્ધિ માટે અને 3-8 વર્ષનું બાળક તેની પાયાની સંખ્યા જ્ઞાન અને અક્ષર જ્ઞાનની ક્ષમતાઓ 2026-27 સુધીમાં સંપૂર્ણ રીતે પ્રાપ્ત કરે તે માટેના વિવિધ સાધન સાહિત્ય રમકડા પપેટ્સ અને પઝલને જે નિર્માણ કાર્ય કરવામાં આવ્યું છે તેને અહીં પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા છે. તો આવો આપણે નિહાળીએ એ પ્રદર્શનને. તમારે હાથને ટચ કરવાનું બીજો કોઈ ના આડે બે જ બાળકો રમશે, બે બાળકોના કોઓર્ડિનેશનથી કેવી રીતે ગેમ રમાય છે એમાં સરસ શીખવા મળે છે બાળકોને. નાના બાળકો બે ના ગ્રુપમાં મસલ્સ રમત રમે છે. અંતર્ગત રિસોર્સ રૂમ જૂનાગઢ ખાતે છોટાઉદેપુર અને વડોદરાનો સંયુક્ત સ્ટોલ ઊભો કરવામાં આવેલ છે. અને અહીં છોટાઉદેપુરના જે સામગ્રી છે, ખાસ કરીને મળી આવતા તાડના પર્ણમાંથી સાદડી બનાવેલી છે, તેમજ વધુ પડતા વાસ ત્યાં થતા હોય વાસમાંથી ઘૂઘરા બનાવવામાં આવેલા છે જે નાના બાળકોને ખૂબ જ ગમે. સાથે સાથે પાવા ત્યાંનું જે વાજિંત્ર છે, જે તહેવારોમાં ખાસ કરીને વપરાતું હોય છે, ત્યાં વિવિધ સાઇઝના પાવાઓ અહીંયા ઉપલબ્ધ છે, જે બાળકો અહીં આવીને વગાડે છે અને આનંદ કરે છે. સાથે સાથે તુંબડી, જે અગાઉના લોકો છોટાઉદેપુરમાં આ તુંબડીની મદદથી પાણી એટલે કે ડોયો આપણે જે વાપરીએ છીએ તે ડોયા તરીકેનો ઉપયોગ આમાં થતો હોય છે, એ કારણોનું છે કે જે બાળક ખેંચીને રમે. તો એને આનંદ થાય અને હાથના સ્નાયુની એક ક્રિયા થાય તે છે. સાથે વીંજણો જે વાસમાંથી બનાવેલો છે, ચોરસની સમજ ત્રિકોણની સમજ આના આધારે આપી શકાય અને કેટલા ત્રિકોણ થાય છે એનો શેપ પણ અહીંયા તમે બાળક ગણી શકે એ મુજબનું છે. ગોફણ જે લુપ્ત થઈ છે, ગામડામાં લોકો વાપરતા હોય છે ખેતરમાં, અહીંયા એક ચકલી બનાવેલી છે જે પણ બાળકોને જોવા ગમવા રમવા ગમે. સાથે સાથે અહીંયા વાસમાંથી બોટ બનાવેલી છે તે છે. દમણિયું જે પણ છે, એક છાબડી છે જેમાં વિવિધ આકારો મૂકવામાં આવેલા છે, બાળક જોયા વગર હાથ નાખે અને ગોળ વસ્તુ કાઢો ઓકે તો ગોળ વસ્તુ નીકાળે, ચોરસ તો એ આકારોની સમજ જોયા વગર વસ્તુ કાઢવાની છે માત્ર સ્પર્શ દ્વારા, તેની એક સંકલ્પમાં સ્પર્શ થાય. આમ વિવિધ પ્રકારના વાસમાંથી બનાવેલ સામગ્રીનો અહીંયા ઉપયોગ કરવામાં આવેલો છે જે ઇકોફ્રેન્ડલી છે. અને જિલ્લા શિક્ષણ તાલીમ મંડળ જૂનાગઢ આયોજિત એફએલએન રિસોર્સ અંતર્ગત જે રૂમ પ્રદર્શન કરવામાં આવ્યા છે તેમાં સમગ્ર રાજ્યમાંથી જુદા જુદા જિલ્લામાંથી પધારેલ શિક્ષકો દ્વારા બનાવેલ એફએલએનના રમકડા, ટીચિંગ લર્નિંગ મટીરિયલ વગેરેનું આયોજન કરવામાં આવ્યું છે. અહીં વડોદરા ખાતે ડાયટ દ્વારા તૈયાર કરવામાં આવેલ કેટલાક રમકડાઓ અહીં ઉપલબ્ધ છે, જે ખાસ કરીને એનઈપી 2020 અંતર્ગત ફાઉન્ડેશનલ લિટરેસી એન્ડ ન્યુમર્સી પ્રોગ્રામ હેઠળ એના 3 વિકાસાત્મક ધ્યેયોને લક્ષ્યમાં રાખીને તૈયાર કરવામાં આવ્યા છે. જૂના પપેટ, બાળ વાર્તા ચિત્ર, કેટલાક પઝલ પણ મૂકવામાં આવ્યા છે અને કેટલીક દેશી રમતો છે જે લો કોસ્ટ મટીરિયલ છે અને જેનો સામાન્ય પણ ખર્ચો થતો નથી અને એના માટેની થોડી સમજ બેન દ્વારા મળશે. અહીં બાળકોને એક લો કોસ્ટ મટીરિયલ ગ્લાસ, સ્ટોવ, બલૂન એના દ્વારા 3-4 ગેમ મેં રેડી કરી છે જે તમે અહીં જોઈ શકો છો. બાળકોને તમારે એટલું સિમ્પલ કહેવાનું છે કે તમારે ફૂગ દ્વારા આ ગ્લાસને ખસાવવાનું છે જે આ પાથ ઉપર એટલે કે આ રસ્તા પર ચાલે છે, આ રસ્તા પર ચાલવાની છે આવી રીતે એટલે આ ગ્લાસ ચાલશે. બાળકોને ખૂબ મજા આવે છે. ત્યારબાદ બાળકોને બેની જોડીમાં આ રબર રિંગ દ્વારા બે જણ પકડશે, આવી રીતે ગ્લાસને ઉઠાવે છે અને પિરામિડ આકાર બનાવે છે. આપ જોઈ શકો છો બાળક હવે તે પિરામિડ આકાર બનાવીને ખૂબ જ રમતની મજા માણી શકે છે. ત્યારબાદ બાળકને કહેવાનું છે કે તમારે આ બલૂનને જે ફલાવી ફૂગો કરો છો એનાથી હોલ્ડ કરીને તમારે ગ્લાસને ઉઠાવવાનો છે.
બાળકને આ રમતમાં પણ ઘણી મજા આવે છે. આપ જોઈ શકો છો મિત્રો, બાળકને આ રમવા માટે 3-4 રમત છે જે ખૂબ જ લો કોસ્ટ છે, જેમાં કોઈ પણ કોસ્ટ આવતું નથી.